हेलो विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज आपणे धोरण चार मा मित्राय पेपर सेट मा पर्यावरण विषय नो अभ्यास करीशुं। दरेक विद्यार्थी मित्र पोतानी पासे आ पेपर सेट, पेन्सिल, रबर अने संचो राखशे। अने हा, आपणे प्रश्नपत्र एक नो अभ्यास करी चुक्या हता विद्यार्थी मित्रों। हवे आपणे आया प्रश्नपत्र एक नो अभ्यास कर्यो हतो। हवे आपणे आया प्रश्नपत्र बे। दरेक विद्यार्थी मित्र अहींया ध्यान आपसे पेज नंबर 46 पर। अने हा, बे त्रण वाक्यना प्रश्नोना जवाबना मैं तमने लखी अने फोटा क्लिक करी मोकल्या ज हता, तो ए तमे चोक्कसपणे लख्या ज हशे एनी मने खात्री छे। चलो प्रश्नपत्र बे जोईए। खाली जग्या, विकल्पो, प्रश्नो ए बधुं आपणे जोई लईशुं। चलो आगळ। प्रश्न एक अ, शुं लख्युं छे विद्यार्थी मित्रों? प्रश्न एक अ, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। ફરીથી પ્રશ્ન વાંચીશ, સૂચના વાંચીશ। કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। અહીંયા કેટલાક કૌંસ આપેલા છે, એમાં શબ્દો પણ આપેલા છે, જેમાંથી સાચો શબ્દ શોધી આપણે ખાલી જગ્યામાં ભરવાનો રહેશે। ચલો પહેલી ખાલી જગ્યા એક, બાળકો દરિયા કિનારે ખાલી જગ્યાના ઘર બનાવતા હતા। રે ટી બે, જોધપુર શહેર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે, રાજસ્થાન। ત્રણ, ઈંડા આપવાનું કામ ખાલી જગ્યા કીડી કરે છે, રાણી કીડી। ચાર, ખાલી જગ્યા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, સસ્તન પ્રાણીઓ। પાંચ, સાપ સીડીની રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે, પાસા। છ, છોકરાની લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી ખાલી જગ્યા વર્ષ છે, એકવીસ. સાત, મૂક બધિર વ્યક્તિ ખાલી જગ્યાના ઇશારાથી પોતાની વાત સમજાવે છે, આંખ અને હાથની આંગળી। આઠ, માછલી, ચામાચીડિયું અને બતકમાંથી ખાલી જગ્યાના શરીર પર પીંછા હોય છે, બતક। નવ, ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો ખાલી જગ્યા વડે બંધ કરવામાં આવે છે, ફાટક। દસ, હાથી શરીરને ઠંડુ રાખવા ખાલી જગ્યાનો ઉપયોગ પંખા તરીકે કરે છે, કાન। અગિયાર, બળદ, રીંછ, બકરી અને શિયાળમાંથી ખાલી જગ્યા પ્રાણી સર્કસમાં કામ કરે છે, રીંછ। ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ, સરસ। હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો બ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। આ પ્રશ્ન હું તમને લખી ફોટો ક્લિક કરી વોટ્સઅપમાં મોકલીશ। ચલો એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બે અ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસમાં લખો। ફરીથી સૂચના વાંચીશું, પ્રશ્ન બે અ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસમાં લખો। એક, ગાયના બચ્ચાને શું કહેવાય, અ વાછરડું। એક, ગાયના બચ્ચાને શું કહેવાય, જવાબ અ વાછરડું। બે, જંગલમાં કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે, જવાબ બ વૃક્ષ। ત્રણ, નીચેનામાંથી કયું પ્રાણી સરીસૃપ વર્ગનું છે, જવાબ બ કાચિંડું। ચાર, આશાની ભાભી વર્ષા છે તો આ
પાછા વર્ષાની શું સગી થાય? બ જવાબ બ નણંદ. ચલો એના પછી આગળ. પાંચ, રિયાએ દરિયાની મુસાફરી સામા કરી? જવાબ હોડીમાં, ડ હોડીમાં. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 47 પર વિકલ્પ છ, મીઠું પકવે તેને શું કહેવાય? જવાબ ડ અગરિયો. સાત, મધમાખી ઉછેર માટે યોગ્ય સમય કયો છે? જવાબ ડ ઓક્ટોબર થી ડિસેમ્બર. આઠ, અમૃતા દેવી નામની વૃક્ષ પ્રેમી મહિલા કયા રાજ્યમાં રહેતી હતી? જવાબ બ રાજસ્થાન. આગળ નવ, હાથી કયા અંગ વડે પાણી પીવે છે? જવાબ બ સુંઢ. દસ, નીચેનામાંથી કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? જવાબ બ સસલું. આગળ જોડકા બ, પ્રશ્ન બે નો બ, નીચેના જોડકા જોડો. અ બ, એક પર્ણ આકારના કાન સસલું, ત્રીજા ક્રમે આવેલું છે અને આપણે એની સાથે જોડી દઈશું. બે, પંખા જેવા કાન હાથી, ક્રમ પાંચ. ત્રણ, પેટે સરકીને ચાલે છે સાપ, ક્રમ ચાર. ચાર, પક્ષી તો કે ક્રમ બે, ચકલી. પાંચ, ઉડન ખટોલા બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે, ક્રમ એક. વિદ્યાર્થી મિત્રો, એના પછી આગળ પ્રશ્ન ત્રણ અ, નીચે આપેલી ટિકિટની ટ્રેન ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અગાઉ આપણે આવું ટ્રેન વિશેનો મેં તમને આપ્યું જ હતું હોમવર્કમાં કરવા, તો આપણે એ જોઈ લઈશું હવે. અહીંયા એક, આ ટિકિટ કઈ શ્રેણી ક્લાસની છે? તો કે બે, વાતાનુકૂલી એસી બીજી શ્રેણી. બે, ટ્રેનમાં બેસવાનું સ્થળ કયું છે? તો કે બાંદ્રા ટર્મિનલ. ત્રણ, ઉતરવાનું સ્થળ કયું છે? રતલામ જંકશન. ચાર, ટ્રેનનો ટિકિટ નંબર કયો છે? 35, 27, 10, 21, 31. પાંચ, ટ્રેનનું નામ શું છે? અવધ ટ્રેન, અવધ એક્સપ્રેસ. છ, ટિકિટ કઈ તારીખે લીધી હતી? 25, 10, 2018. સાત, ટિકિટ કયા સમયે લીધી હતી? 15:22 બપોરના 3:22 કલાકે. હવે આગળ આઠ, સુવા માટે બેઠકનું સ્થાન કયું છે? 16, 17, 18 સીટ નંબર. ચલો લખ્યું એટલું દરેક વિદ્યાર્થી મિત્રોએ. આગળ હવે બ, મને ઓળખી મારું નામ લખો. એક, મારા ઉપર ગોલ્ડન બ્રિજ બાંધવામાં આવ્યો છે, નર્મદા નદી. બે, હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું, વા ગ. ત્રણ, હું અપંગ માણસને ફરવા માટે ઉપયોગી સાધન છું, વ્હીલ ચેર. હું ચાર, હું ગુજરાતની જીવાદોરી સમાન ગણાવું છું, જવાબ નર્મદા. પાંચ, મારા ફળના રસને ઉનાળામાં પૂરી સાથે ખવાય છે, જવાબ કેરી. છ, મારે ત્યાં જંપોર બીચ આવેલો છે, જવાબ દમણ. હવે આગળ ક, નીચે માંગ્યા મુજબના પ્રાણીઓના નામ જણાવો. એક, જેના કાન તેમના માથાની ટોચ પર હોય તે પ્રાણી, હરણ જીરાફ. અગાઉ મેં આ તમને અગાઉના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થી મિત્રો લખાવી જ દીધું છે, બસ એ મુજબ જ છે, તો એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. ચલો એના પછી આગળ પ્રશ્ન ચાર અ, નીચેનું કામ કરતા કારીગરોના નામ જણાવો. એક, હું તમારા ઘરને રંગકામ કરી આપું છું, જવાબ પેઇન્ટર.
બે હું ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવું છું. જવાબ મોચી. ત્રણ હું રૂ પીંજી ગાદી તકિયા બનાવું છું. જવાબ પીંજારા. ચાર હું તમને કપડાં સીવી આપું છું. જવાબ દરજી. પાંચ હું ખેતી કરી અનાજ પેદા કરી આપું છું. જવાબ ખેડૂત. છ હું ફૂલ છોડને ઉછેરું છું. જવાબ માળી. સાત હું તમારા વાહનો રિપેર કરી આપું છું. જવાબ મિકેનિક. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન ચાર નો બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક જીયા મુસાફરીના બે દિવસ અગાઉ બીમાર થઈ હતી. સાચું. બે ફૂલો જંગલમાં જ ઉગે છે. ખોટું. ત્રણ સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળ્યું. ખોટું. ચાર બાળ લગ્ન કરવા ગુનો ગણાતો નથી. જવાબ ખોટું. પાંચ ભરૂચ જિલ્લામાં આવેલું કબીરવડ ખૂબ જ મોટો છે. જવાબ સાચું. છ રિયાના મામાનું ઘર વાપીમાં હતું. જવાબ સાચું. ચાર એટલે સુધી લખી દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો ક નીચેના પશુ પંખી જંતુ કે વનસ્પતિના નામ લખો. એક પાળી શકાય તેવા પશુ. તો કે કૂતરો બિલાડી. એક પાળી શકાય તેવા પશુ. જવાબ આવશે કૂતરો બિલાડી. બે ઊન આપતું પશુ. જવાબ આવશે ઘેટું. ત્રણ રેતીના રણમાં મુસાફરી માટે ઉપયોગી પશુ. જવાબ આવશે ઊંટ. ચાર ફૂલોમાંથી મધ એકઠું કરતું જંતુ. જવાબ આવશે મધમાખી. પાંચ જેના દાંતમાંથી ઘરેણા બને તે પશુ. જવાબ આવશે હાથી. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો. આ પ્રશ્નનો જવાબ હું તમને ચોપડામાં લખી ફોટા ક્લિક કરી મોકલીશ. આગળ અગાઉ જેમ કર્યું હતું એ મુજબ વિદ્યાર્થી મિત્રો હવે આગળ બે બે નામ આપો. પ્રશ્ન પાંચનો બ પ્રશ્ન પાંચનો બ બે બે નામ આપો. એક વજન ઉંચકવા ઉપયોગી પ્રાણીઓ. જવાબ ગધેડું હાથી. બે છોડના નામ. જવાબ ગુલાબ બારમાસી જાસૂદ. ત્રણ આપણા શરીરના અંગો. જવાબ આવશે હાથ પગ ઘૂંટણ વગેરે. ચાર વેલાના નામ આપો. જવાબ કારેલું સકરટેટી દૂધી તુરિયા વગેરે. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ નીચેના પ્રાણીઓના કાનવાળા અને કાન વગરના પ્રાણીઓના વર્ગીકરણ કરો. કાનવાળા પ્રાણીઓ તો કે જીરાફ હરણ વાંદરું. અને કાન વગરના પ્રાણીઓ તો કે દેડકો બતક કીડી. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પ્રશ્નપત્ર એ બે પૂર્ણ થયું. હવે આપણે આયા પ્રશ્નપત્ર ત્રણ. પ્રશ્ન એક અ પેજ નંબર 48 પર દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન આપશે. એક કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્નપત્ર ત્રણ. એક અનિતાનું ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. જવાબ મુજફ્ફરપુર. બે કાનને બદલે મીંડું તે મૂકે ખાલી જગ્યા. તો ઈંડું. જવાબ આવશે ઈંડું. ત્રણ રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનેથી શરૂ થઈ. જવાબ ગાંધીધામ. ચાર લોખંડની ચીજવસ્તુઓ ખાલી જગ્યામાંથી બને છે. લોખંડની ચીજવસ્તુઓ ખાલી જગ્યા બનાવે છે. જવાબ લુહાર. આગળ
5. અમૃતાના ગામના લોકોએ ખાલી જગ્યા માટે કુરબાની આપી. તો જવાશે વૃક્ષો કપાતા બચાવવા માટે કુરબાની આપી. 6. ખોરાક ચાવવા માટે મોમાં ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે દાંત. આગળ 7. અમૃતાના વિસ્તારના લોકો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ આવશે બિસ્નોઈ. 8. શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી બને છે. જવાબ આવશે સાયકલ. આગળ 9. નર્મદા નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. નહેર દ્વારા. જવાબ નહેર. 10. દીબાના મમ્મી નજમા બહેન છે. તો નજમા બહેન ના મમ્મી દીબાના ખાલી જગ્યા થાય. જવાબ શું આવશે નાની. 11. જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા ઉપયોગી પ્રાણી છે. જવાબ આવશે હાથી. ચલો આટલું લખી દો વિદ્યાર્થી મિત્રોએ. સરસ. પ્રશ્ન 2 અગાઉ જણાવ્યું એ મુજબ લખીને મોકલવામાં આવશે. પ્રશ્ન 2 અ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ ચોરસમાં લખો. 1. કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુઓ બનાવે છે. જવાબ બ. ચાકડો. 2. નીચે પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે. જવાબ ડ. તરબૂચ. 3. બાળકના જન્મ સમયે તેના મોમાં શું નથી હોતું. જવાબ ડ. તાળવું. સોરી બ. બાળકના જન્મ સમયે તેના મોમાં શું નથી હોતું. જવાબ ડ. દાંત. આગળ પેજ નંબર 49 પર 4 ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી મિત્ર. રિયાના પિતાએ સેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. જવાબ બ. રેલવે. 5. અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે. 6. અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે થતા હતા. જવાબ ક. ખેજડી. 7. કયા પ્રાણીના પગની નીચે નાળ લગાડવામાં આવે છે. જવાબ ક. ઘોડો. 8. નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકે છે. જવાબ અ. ચકલી. 9. નદી પસાર કરવા માટે તેના પર શું બનાવવામાં આવે છે. જવાબ ક. પુલ. 10. જંગલમાંથી પસાર થતા હોય ત્યારે સાના અવાજ સાંભળવા મળે છે. જવાબ ડ. પશુ પંખી. ચલો એના પછી આગળ પ્રશ્ન 2 નો બ. નીચેના જોડકા જોડો. અ. બ. 1. નંદુ હાથીનું બચ્ચું. ક્રમ 4. 2. ઘોડો સવારી માટે ઉપયોગી. ક્રમ 5. 3. ગધેડો ભારવહન માટે ઉપયોગી. જવાબ 1. 4. બગલો ભેંસનો મિત્ર. જવાબ 2. 5. અમૃતા. જવાબ 3. વૃક્ષ પ્રેમી સ્ત્રી. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 અ. ટિકિટ દ્વારા જોઈને જવાબ લખવાનો તમારે હોમવર્કમાં છે. આગળ પ્રશ્ન 3 નો બ. મને ઓળખી મારું નામ લખો. 2. હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું. જવાબ મોર. 3. હું પોતાનો ખોરાક સૂંઢ વડે મોમાં મૂકું છું. જવાબ હાથી.
4. હું તમારા મમ્મીનો ભાઈ છું. જવાબ મામા. 5. હું આંખ અને હાથની આંગળીઓના ઇશારાથી વાત સમજાવું છું. જવાબ મૂક બધીર. 6. હું તમારા મમ્મીની બહેન છું. જવાબ માસી. હવે આગળ ક. નીચે માંગ્યા મુજબના પ્રાણીઓના નામ આપો. અગાઉ 4 પ્રશ્નો આપ્યા છે, એ જ આ પ્રશ્નો છે, તો તમે જોઈને જવાબ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ. પ્રશ્ન 4 અ. નીચેનું કામ કરતા કારીગરોના નામ જણાવો. 1. હું લોકોના વાળ કાપું છું. જવાબ વાળંદ. 2. હું શિંગ ચણા શેકું છું. જવાબ ભાડ ભૂંજો. 3. હું કપડાં ધોઈને ઇસ્ત્રી કરું છું. જવાબ ધોવી. હું તમારું રક્ષણ કરું છું. જવાબ પોલીશ. 5. હું ઘેર ઘેર ફરી ટપાલ વહેંચું છું. જવાબ ટપાલી. 7. હું કાપડ વણવાનું કામ કરું છું. જવાબ વણકર. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 50 પર દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન આપશે. બ. પ્રશ્ન 6 બ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મગર ઈંડા મૂકે છે. જવાબ સાચું. 2. મીઠું કચ્છના મોટા રણમાં પાકે છે. જવાબ ખોટું. 3. અમદાવાદ સ્ટેશનેથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી. જવાબ ખોટું. 4. વાંદરાઓ એકલા રહેનારા પ્રાણીઓ છે. જવાબ ખોટું. 5. અમૃતાના ખેજડી ગામમાં ખેજડી વૃક્ષો વધુ ઉગતા હતા. જવાબ સાચું. 6. રેલવે સ્ટેશનથી રિયા મામાને ઘેર ગઈ. જવાબ ખોટું. આગળ ક. નીચેના પશુ પંખી જંતુ કે વનસ્પતિના નામ લખો. 1. કેરી આપતું વૃક્ષ. જવાબ આંબો. આગળ 2. ઔષધીય તરીકે ઉપયોગી છોડ. જવાબ લીમડો, તુલસી, અડુસી. પૂજામાં ઉપયોગી ઝાડ. જવાબ આસો, પાલવ. 5. સર્કસમાં કામ કરતા પશુઓ. જવાબ હાથી. આગળ પ્રશ્ન 5 અ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો. અગાઉ જણાવેલ છે તે મુજબ લખી મોકલવામાં આવશે. 2. બે નામ આપો. 1. વનસ્પતિના ભાગો. તો કે વનસ્પતિના મૂળ, પ્રકાંડ વગેરે શું છે? વનસ્પતિના ભાગો છે. 2. ફૂલોના નામ. જવાબ ગુલાબ, બારમાસી. 3. છોડ પર થતા શાકભાજીના નામ. જવાબ રીંગણ, ભીંડા, ટામેટા વગેરે. 4. જમીનની અંદર થતા શાકભાજીના નામ. મૂળા, બટાકા, સુરણ, ગાજર. ચલો એના પછી આગળ ક. નીચેના સજીવોનું પ્રાણીઓ અને વૃક્ષોમાં વર્ગીકરણ કરો. પ્રાણીઓ ભેંસ, બળદ, ચિત્તો. પક્ષીઓ કાગડો, ચામાચીડિયું, કબૂતર. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 50 પર જ પ્રશ્ન 4, પ્રશ્નપત્ર 4. પ્રશ્ન 1 અ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. અગરિયાઓ મીઠાના ખાલી જગ્યા બનાવી મીઠું પકવે છે. જવાબ અગર. 2. ખાલી જગ્યા આપણું રાષ્ટ્રીય પક્ષી છે. જવાબ મોર. 3. તાપી નદી ખાલી જગ્યા શહેરની બાજુમાં થઈને વહે છે.
जवाब सूरत। चार, मधमाखीना घर ने खाली जगह कहवाय छे, जवाब मधपुड़ो। पांच, रियाए होड़ी में बेसीने खाली जगह की मुसाफरी करी, जवाब दरिया। छ, अमृताना गामनु नाम खाली जगह हतु, खेजड़ी। सात, नंदुना खाली जगह हाथीना टोड़ा में सौथी घरडा हता, जवाब नानी। आठ, खाली जगह ना भाई अपना मामा थाय, जवाब मम्मी। नौ, अंध व्यक्ति ने चालवामां सहायरूप साधन खाली जगह छे, घंटड़ी वाली, जवाब घंटड़ी वाली सफेद लाकड़ी। आगर दस, वृक्षों ना खाली जगह में बड़को रमता हता, जवाब छायड़ा। अग्यार, वृक्षों कापता खाली जगह नामनु हथियार, वृक्षों कापवा खाली जगह नामनु हथियार वपराय छे, जवाब कुहाड़ी। प्रश्न एक अ पूर्ण कर्यो आपणे, ब तो अगाउ जणावेल ए मुजब जवाब लखी मोकलवामां आवशे। आगळ प्रश्न बे अ, नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी बाजूना चौरसमां लखो। एक, कड़ीओ चणतर काम माटे कया साधननो उपयोग करे छे, जवाब कलेलू। चलो एना पछी आगळ प्रश्नपत्र चार नो 51 पेज नंबर बे, वनस्पतिनो कयो भाग जमीननी अंदर होय छे, जवाब ड मूळ। त्रण, अनिताए छोकरियोने शाळामां भणवा माटे कोने समझाव्या, અનિતાએ છોકરીઓને શાળામાં ભણાવવા માટે કોને સમજાવ્યા? તો ચાર, છોકરીની લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી છે? જવાબ અઢાર વર્ષ। પાંચ, રિયાના મામા ક્યાં રહેતા હતા? જવાબ બવાપી। છ, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક નું નામ શું છે? જવાબ ભૂજ। સાત, મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે? જવાબ કીડીઓ, કીડીઓ। આઠ, અમૃતા સવારે વહેલા ઉઠી કોને મળતી હતી? જવાબ ડ વૃક્ષોને। નવ, નીચેનામાંથી કયું પ્રાણી દેખાવે વાઘ જેવું લાગે છે? જવાબ અ બિલાડી। દસ, નીચેનામાંથી કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે? જવાબ ડ ઉંદર। હવે આગળ પ્રશ્ન બે નો બ, નીચેના જોડકા જોડો। અ બ, એક રિયા, ત્રણ જિયાની સખી, જવાબ ત્રણ જિયાની સખી। બે ભુજ, જવાબ પાંચ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક। ત્રણ, મીઠું પકવનાર, જવાબ એક અગરિયો। ચાર, મુસાફરી, ચાર સૂરજબારી પુલ, બે જવાબ બે કચ્છનું પ્રવેશ દ્વાર। ચાર, પાંચ ગાંધીધામ પછીનું જંકશન, જવાબ ચાર સામખિયારી। ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ, સરસ। હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ નો અ, ટિકિટ ધ્યાનથી જોઈ તેના પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં જાતે લખવાના છે વિદ્યાર્થી મિત્રો। હવે એના પછી આગળ પ્રશ્ન ત્રણ નો બ, મને ઓળખી મારું નામ લખો। એક, હું દુનિયાનું જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી છું, જવાબ જીરાફ। બે, હું કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છું, જવાબ ભુજ। ત્રણ, હું આંબાના વૃક્ષના ફૂલ છું, જવાબ મહોર। ચાર, મને બધા ચણતરના કામ માટે બોલાવે છે, જવાબ કડીઓ। પાંચ, બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા મારો ઉપયોગ થાય છે, ટ્રોલી, રોપવે કે ઉડન ખટોલા। છ,
મારું આંદોલન જંગલોના રક્ષણ માટે થયું હતું. મારું આંદોલન જંગલોના રક્ષણ માટે હતું. ચિપકો આંદોલન. જવાબ ચિપકો આંદોલન. ક નીચેના માંગ્યા મુજબના પ્રાણીઓના જવાબ તો અગાઉ આપ્યા છે એ મુજબના જ છે. તમે જોઈ લખી લેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી આગળ 52 પેજ નંબર પર પ્રશ્ન 4. અ નીચેનું કામ કરતા કારીગરોના નામ જણાવો. 1. હું દેશની સરહદ પર રક્ષા કરું છું. જવાબ સૈનિક. 2. હું કેદીને પકડીને જેલમાં પૂરું છું. જવાબ પોલીસ. 5. હું બાળકોને ભણાવવાનું કામ કરું છું. જવાબ શિક્ષક. 6. હું સોના ચાંદીના દાગીના બનાવું છું. જવાબ સોની. 7. આગળ પ્રશ્ન 4 નો બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. રણ પ્રદેશમાં સવારી માટે ઘોડાનો ઉપયોગ થાય છે. જવાબ ખોટું. 2. કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના શીખવા મળે છે. જવાબ સાચું. 3. કુંભાર એરણ અને લેલા વડે માટીની વસ્તુ બનાવે છે. જવાબ ખોટું. 4. સુરત શહેર ડેરી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે. જવાબ ખોટું. 5. રાજાના માણસો વૃક્ષો કાપવા કુહાડી સાથે લાવ્યા હતા. જવાબ સાચું. 6. અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે છે. જવાબ ખોટું. ચલો એના પછી આગળ ક પ્રશ્ન 4 નો ક નીચેના પશુ પંખી જંતુ કે વનસ્પતિના નામ લખો. 1. મુસાફરી માટેના સાધનો. જવાબ ટ્રેન બસ. 2. ઘટાદાર છાંયડો આપતું વૃક્ષ. જવાબ વડ. 3. જંગલમાં સવારી માટે ઉપયોગી પશુ. જવાબ ઘોડો. 4. ગંદકીની સફાઈ કરતું પક્ષી. જવાબ ગીધ. 5. જમીનને પોચી કરતી જંતુ. જવાબ અળસિયું. હવે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 નો અ જવાબ લખી મોકલવામાં આવશે. 2. પ્રશ્ન 2 નો પ્રશ્ન 5 નો બ બે બે નામ આપો. 1. દરિયામાં મુસાફરી કરવા માટેનું સાધન. જવાબ સ્ટીમર જહાજ. 2. આપણા રાષ્ટ્રીય તહેવારો. જવાબ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ. 3. નદી ગુજરાતની નદીઓ. જવાબ નર્મદા સાબરમતી. 4. આપણા કારીગરોના નામ. જવાબ કુંભાર દરજી. ક નીચેના પ્રાણીઓનું શરીર પર વાળવાળા અને શરીર પર પીંછાવાળા પ્રાણીઓના નામ વર્ગીકરણ કરો. તો આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 5 52 પેજ નંબર પ્રશ્ન 1 અ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. ખાલી જગ્યા વડે આપણે સાંભળી શકીએ છીએ. જવાબ કાન. 2. નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે. જવાબ હાથી. 3. બસમાં ટિકિટ આપવા માટે ખાલી જગ્યા હોય છે. જવાબ કંડક્ટર. 4. સાપ સીડીની રમત ખાલી જગ્યા વડે રમાય છે. જવાબ પાસા. આગળ 5. ઊંટગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે છે. જવાબ રણ. 6. અમૃતાના વિસ્તારના લોકો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ બિસ્નોઈ. 7. જે પ્રાણીઓના કાન બહાર દેખાતા કે દેખાય છે તે ખાલી જગ્યા જન્મ આપે છે. બચ્ચા. જવાબ બચ્ચા. આગળ
એન્ડ હાથી શરીરને ઠંડુ રાખવા કાનનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે કરે છે. જવાબ પંખા. નવ, ખાલી જગ્યા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. જવાબ નર્મદા. દસ, નાના બાળકોને સુડાવવાના સાધનને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ ઘોડીયું. આગળ અગિયાર, અનિતા નાની હતી ત્યારે ખાલી જગ્યાઓ ચરાવતી હતી. જવાબ બકરીઓ. હવે આગળ પ્રશ્ન એકનો બ જવાબ લખી મોકલવામાં આવશે. આગળ પ્રશ્ન પેજ નંબર 53 પર પ્રશ્ન બે અ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસમાં જવાબ લખો. એક, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? જવાબ બ નર્મદા. બે, રિયાએ દરિયાની મુસાફરી સામા કરી હતી? જવાબ ડ હોડીમાં. ત્રણ, સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ ક હીરા ઉદ્યોગ. ચાર, તમારા પિતાજીના બહેન સગમણમાં તમારે શું થાય? જવાબ ડ ફોઈ. પાંચ, મામાના ઘરેથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા આવ્યું? જવાબ ક દમણ. છ, ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? જવાબ ક ટિકિટ ચેકર. સાત, મધમાખી સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે? જવાબ પતંગિયા, ક પતંગિયા. આઠ, ખેજડી વિસ્તારના વૃક્ષ પ્રેમી લોકોને શું કહેવાય છે? જવાબ બ બિસ્મોઈ. આગળ નવ, તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય? જવાબ ક નાની. દસ, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? જવાબ ક વાઘ. ચલો એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો બ નીચેના પ્રશ્નોના નીચેના જોડકા જોડો. અ બ. એક, લીચી. જવાબ શું આવશે? પાંચ, વૃક્ષ. બે, બોચાહા. જવાબ ચાર, અનિતાનું ગામ. ત્રણ, રાણી કીડી. જવાબ એક, કીડા ઈંડા આપે. ચાર, કામદાર મધમાખીઓ. જવાબ બે, મધભૂડો બનાવે. પાંચ, અમૃતા. ત્રણ, વૃક્ષ પ્રેમી સ્ત્રી. જવાબ ત્રણ, વૃક્ષ પ્રેમી સ્ત્રી. ચલો આટલું લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. સરસ. હવે આના પછી આગળ પ્રશ્નપત્ર પ્રશ્ન ત્રણ. નીચે આપેલી ટ્રેનની ટિકિટ ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખવા તમારે હોમવર્કમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી આગળ 54 પેજ નંબર ઉપર બ. મને ઓળખી મારું નામ આપો. એક, હું ઝાડ પર કૂદું છું અને લટકું છું. જવાબ વાંદરો. એક, જવાબ વાંદરો. બે, હું કચ્છનું પ્રવેશ દ્વાર છું. જવાબ સુરજબારી પુલ. ત્રણ, હું સૌથી સસ્તું અને ઝડપી મુસાફરી કરવા માટેનું સાધન છું. જવાબ ટ્રેન. ચાર, હું એરણ અને હથોડો વાપરું છું. જવાબ લુહાર, લુહાર. આગળ પાંચ, સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર માટે મારો ઉપયોગ થાય છે. જવાબ સ્ટીમર. આગળ છ, મારે ત્યાં જંપોર બીચ આવેલો છે. જવાબ દમણ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો ક. નીચેના માંગ્યા મુજબના પ્રાણીઓના નામ લખો. અગાઉ છે એ મુજબ જ લખી લેવાનું રહેશે તમારે. આગળ પ્રશ્ન ચાર અ. નીચેનું કામ કરતા કારીગરોનું નામ જણાવો. એક, હું બીમારીની દવા કરું છું. જવાબ ડોક્ટર, ડોક્ટર. આગળ બે, હું શાકભાજી વેચું છું. જવાબ કાછીઓ. ત્રણ, હું ઇલેક્ટ્રિકને લગતું
काम करू छु। जवाब इलेक्ट्रीशियन। चार, हूँ वाहन चलावु छु। जवाब ड्राइवर। पांच, हूँ तमारा वाहनो रिपेर करू छु। जवाब मिकेनिक। छ, हूँ तमारा घरनु फर्निचर बनावु छु। जवाब मिस्त्री। प्रश्न चार नो ब, नीचेना विधानों करा छे के खोटा ते जणावो। एक, अंध बाळकों ने भणावा माटे खास प्रकारनी शाळाओ आ होय छे। जवाब साचू। बे, लीचीना फूलों पर मधमाखीओ वधारे आवे छे। जवाब साचू। त्रण, नर्मदा नदी पर बांधेलो नवो ब्रिज केबल ब्रिज तरीके ओळखाय छे। जवाब साचू। चार, भैंस ऊपर पोपट सवारी करे छे। जवाब खोटू। पांच, समुद्र ना पानी पर झड़पी मुसाफरी करवा माटे स्टीमर उपयोगी छे। जवाब साचू। छ, घणा बधा कुटुंबो भेगा थाय त्यारे तालुको बने छे। जवाब खोटू। चलो एना पछी आगळ विद्यार्थी मित्रों, क, प्रश्न चार नो क, नीचेना पशु पंखी जंतु के वनस्पति ना नाम लखो। एक, दूध आपतु प्राणी गाय भैंस। जवाब गाय भैंस। बे, मधपुड़ो बनावतु जंतु। जवाब मधमाखी। त्रण, ईंडा आपतु पक्षी। जवाब मरघी। चार, पूजा में उपयोगी वृक्ष। जवाब आसोपालो। आगर, पांच, सवारी माटे उपयोगी पशु। जवाब घोड़ो हाथी ऊंट। प्रश्न पांच नो अ, नीचेना प्रश्नोना बे त्रण वाक्यों में जवाब लखो। जवाब लखी मोकलवामां आवशे। ब, प्रश्न पांच नो ब, बे बे नाम आपो। एक, ईंडा आपनार प्राणी। जवाब चकली कबूतर। बे, बच्चा ने जन्म आपता प्राणियों बकरी हाथी। त्रण, जे वाहन मा टिकट लेवी पड़े तेवा साधनों ट्रेन। जवाब ट्रेन बस। चार, औषधीय तरीके वपराती वनस्पति। जवाब तुलसी अड़ूसी। एना पछी प्रश्न पांच नो क, नीचेना प्राणियों ना सरीसृप प्राणियों और सस्तन प्राणियों वर्गीकरण करो। सरीसृप प्राणियों गरोड़ी काचिंडो सांप और सस्तन वर्गना प्राणियों मनुष्य वाघ और सार्क मछली। तो विद्यार्थी मित्रों, तो अहीं तमारू प्रश्न पत्र पूर्ण थयुं। तो आवजो विद्यार्थी मित्रों।